આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અને હું છું નિશા. તો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર. 15મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો ઐતિહાસિક જીત. 182માંથી 156 બેઠક પર વિજય મેળવ્યો. ગુજરાતમાં સતત 7મી વખત ભાજપ તેની સરકાર બનાવી રહી છે. આ જીત બાદ પીએમ મોદીએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું, હું જનતા જનાર્દન સમક્ષ નમન કરું છું. જ્યાં ભારતીય જનતા પાર્ટી સીધી જીતી નથી શકતી, ત્યાં ભાજપનો વોટ શેર તમારા સ્નેહનું સાક્ષી છે. હિમાચલ પ્રદેશમાં ધારાસભ્યની બેઠક આજે બપોરે 3 વાગે યોજાશે. પોન્ડિચેરીમાં ભારે વરસાદના લીધે શાળાઓમાં 2 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી. સુરતમાં પાડોશી દ્વારા 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે લોકો દ્વારા આરોપીને ફાંસીની કરી માંગ. મંડુસ ચક્રવાતને લઈને રેડ અલર્ટ જારી કરાયો. ચેન્નઈના દરિયા કિનારે ત્રાટકવાની આશંકા. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં વધ્યો ઠંડીનો પ્રકોપ, 0 ડિગ્રી પર પહોંચ્યો પારો. મંડુસ ચક્રવાતને કારણે તમિલનાડુ, પોન્ડિચેરી અને આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારોમાં અપાયો ઓરેન્જ એલર્ટ. જોધપુરમાં લગ્ન સમારોહ દરમિયાન ઘરમાં આગ લાગતા 4 લોકોના થયા મોત, 60 લોકો થયા ઘાયલ. અમેરિકી સાંસદે સમલૈંગિક લગ્ન કાયદાને આપી મંજૂરી. આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચારો માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર.